નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે આગળના વિડિયો લેક્ચરમાં જે તમને મે એક દાખલો હોમવર્કમાં આપ્યો હતો અને એના આધારિત જે ચાર દાખલા અંદર પૂછા હતા એનો આપણે સોલ્યુશન પહેલા તમને કરાવશું, પછી આપણે આગળ ભણીએ. જો તો કેવો દાખલો, પહેલા આપણે આકૃતિ દોરવાનું છે. હું કીધું બિંદુ P એ વર્તુળ OR ની બહારનો બિંદુ છે. બિંદુ P એ વર્તુળ OR ની બહારનો બિંદુ છે, બરાબર છે? બિંદુ P વર્તુળ OR ની બહારનો બિંદુ છે. પછી કીધું P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો X ને Y માં સ્પર્શે છે. P બહારનો બિંદુ છે એટલે આકૃતિ આપણે P બહારનો બિંદુ છે. P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો X ને Y માં સ્પર્શે છે. જોજો P વર્તુળની બહારનો બિંદુ છે. P માંથી દોરેલા સ્પર્શકો વર્તુળને X ને Y માં સ્પર્શે છે. જો r બરાબર 12 x ને y માં r એટલે એટલી ત્રિજ્યા થાય. જો તો r આપણે જો આપણે 12 બરાબર xp આ ત્રિજ્યા આપણને 5. જો xp xp આ ત્રિજ્યા આપણને 5 તો op શોધો. જો op op એટલે અંદર શોધવાનું છું. જો દાખલા ગણાવતો નથી તમને, કે ટૂંકમાં જ ગણાવો. હવે જો આપણે op શોધવાનું છે, આપણે ત્રિજ્યા r એટલે કે ત્રિજ્યા આપણે આપી દીધી 12. ત્રિજ્યા એટલે આપણે ખબર છે વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર, ત્રિજ્યા 12 આપી દીધી. xp xp આપી દીધી આપણે 5. જો તો આ સ્પર્શકની લંબાઈ xp એટલે સ્પર્શકની લંબાઈ આપી દીધી આપણે 5. તો આપણે op શોધવાના છે. તો આવડી જાય આ ત્રિકોણ oxp કેવો ત્રિકોણ બનશે? જો હું તમને એક દાખલો આમાં એક દાખલાની અંદર ચાર દાખલા છે, ખાલી આકૃતિના આધારે તમને એના જવાબ શીખવાડવા માંગુ છું. ઘણી વખત એક વાત માટે પણ આ બધા પ્રશ્નો પૂછાય તો ત્યારે તમારે સીધો એનો ગણતરી જ કરવી પડે. તો તમારે અહીંયા ઓપી શોધવાના છે. તો તમને ખ્યાલ પડી જાય ત્રિકોણ OXP પહેલા મને કેવો કેવો ત્રિકોણ થશે. તો તરત તમને ખબર પડી જાય કે સાહેબ ત્રિકોણ OXP માં એક ખૂણો કાટખૂણો છે. તો તમે કહેશો કેવો ખૂણો કાટખૂણો થશે? તો તરત આપણને ખબર પડે ખૂણો X કાટખૂણો છે. શા માટે યાદ છે? આપણે જાણીએ છીએ કે સ્પર્શ બિંદુમાંથી આ PX સ્પર્શકની લંબાઈ છે અને આ XO સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા છે. આપણને ખબર છે સ્પર્શકને લંબ એટલે 90 ખૂણો થઈ ગયો એટલે કાટખૂણ ત્રિકોણ થઈ ગયો. આ કાટખૂણો X ખૂણો કાટખૂણો 90 અને હવે બસ OP શું થશે? એમાં કર્ણ એ આપણે જાણીએ છીએ. તેથી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે શું ભણ્યા હતા? પાયથાગોરસના પ્રમેયમાં યાદ છે ને કે ભાઈ પાયથાગોરસના પ્રમેયમાં આપણે ભણ્યા હતા કે ભાઈ કાટખૂણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. એટલે કે કર્ણનો વર્ગ કેવો? તો કે કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર. એટલે આપણને આમાં શું મળશે? જો તો અહીં આપણને OP નો વર્ગ બરાબર મળશે 12 નો વર્ગ વત્તા 12 નો 144 વત્તા 5 નો વર્ગ 25 એટલે 2 નો સરવાળો 119. OP નો વર્ગ બરાબર, તેથી OP બરાબર કેટલા મળશે? 13. તો આપણે OP મળી ગયા 13 સેન્ટીમીટર, બરાબર? તો આપણે પહેલા દાખલાનો જવાબ મળી ગયો આપણને 13 સેન્ટીમીટર ગયો. ઘણા કે પહેલા દાખલો બીજો દાખલો જોઈ ત્યાં એ રહેલો બીજો દાખલો આકૃતિ આ ના દોરવાય છે. દોરી નાખો વર્તુળને બહારના બિંદુમાંથી સ્પર્શકો PX અને PY દોરેલ છે OA નું કેન્દ્ર, બરાબર છે? હવે જો આપણે જે ખૂણો આપ્યો છે લઈ લો, એટલો આપણે પહેલા કર્યું છે કે બિંદુ P છે વર્તુળ OR નું, એટલે ખબર પડે ને વર્તુળ OR નું. એટલે તમે કીધું OA કેન્દ્ર ને R ત્રિજ્યા વાળા વર્તુળ ના બહારનો બિંદુ છે અને P માંથી દોરેલા વર્તુળ ને સ્પર્શ કરો X ને Y માં સ્પર્શ છે. તો ખૂણો XOY બરાબર 110 XOY આ ખૂણો આપણે આપી દીધો XOY આ 110 નો આપી દીધો આપણે. તો ખૂણો XPO શોધો. જો તો ખૂણો XPO ક્યાં છે? ખૂણો XPO XPO એટલે અડધો ખૂણો થયો ને XPO એટલે આ ખૂણો શોધવાનો. હવે આ 110 નો બરાબર છે, તો હું કરશું પહેલા આ 90 નો ખબર છે ને વર્તુળનો સ્પર્શક છે PX, એ સ્પર્શ બિંદુમાંથી દોરેલ ત્રિજ્યાને લંબ હોય એટલે OX લંબ XP એટલે 90 નો ખૂણો. અહીંયા OY છે એ પણ સ્પર્શ બિંદુમાંથી દોરેલ ત્રિજ્યા છે ને? આપણે ખ્યાલ છે પહેલા પ્રમેયમાં આપણે ભણ્યા હતા સ્પર્શ બિંદુમાંથી આપણે ત્રિજ્યા દોરી, એ સ્પર્શક PY ને કેવું હોય લંબ એટલે 90.
તો તમારે વ્યવસ્થિત ગણવો
વડે બરોબર જે જેમ મે તમને છેલ્લે બે દાખલા ગણાવ્યા તો અહીંયા એકમાં આર શોધવાનો એકમાં અહીં ઓપી શોધવાનો એવા દાખલા મે તમને આગળ ગણાવ્યા તો તમારે બે માર્કનો પૂછાય તો વ્યવસ્થિત એને ગણવું પડે પણ એક માર્ક માટે પૂછાય તો તમારે આ રીતે એને આકૃતિ દોરીને સીધો તમે જવાબ લખી શકો પહેલો આપણે પ્રશ્ન લઈએ હવે જે તમને આજે આગળ ભણાવવાનો છે એ બધા પ્રશ્નો એક એક માર્ક માટે બહુ મહત્વના છે એટલે કે નાના નાના નિયમો છે એ નિયમો ને આપણે એક એક માર્ક માટે પરીક્ષામાં જે આ ચેપ્ટરમાં કે આપણે ખબર છે વર્તુળ મેં તમને પહેલા બે વિડિયો લેક્ચરમાં જમણી બાજુ ખૂણા પર લખી દીધું એક માર્કનો એક પ્રશ્ન બે માર્કનો એક દાખલો અને ત્રણ માર્કનો એક પ્રમેય બરોબર ને તો એક માર્કનો જે પ્રશ્ન માટે જે આજ હું તમને ભણાવવાનો છું હવે એક માર્ક માટે બહુ અગત્યના છે નિયમો આના આધારિત પ્રશ્ન એક માર્ક માટે પૂછી શકે નાના નાના બરોબર પેપર વાળા જો હું કીધું ઓ કેન્દ્ર વાળા વર્તુળની બહારના બિંદુ પી માંથી વર્તુળને બે સ્પર્શકો કિતની ને કિત દોરેલા છે તો પેલા આકૃતિ દોરી નાખો જો ઓ કેન્દ્ર વાળા વર્તુળ એની બહારના બિંદુ ટી માંથી વર્તુળને બે સ્પર્શકો ટીપી ને ટીપી દોરેલા છે બહારના બિંદુ ટી માંથી એટલે માની લો આ બહારનો બિંદુ સાબિત કરો કે શું કરવાનું જો તો PTQ આ કોણ બરાબર શું આવશે બે ગુણ્યા આ એક ઓ કેન્દ્ર કીધું છે ઓ કેન્દ્ર લઈ લો જો સાબિત શું કરવાનું છે PTQ ક્યારે મળે કે બે ગુણ્યા OPQ OPQ ક્યાં આવશે જો OPQ કોણ OPQ માટે પહેલા આપણે આ જીવા દોરી પૂછે જોઈશું અને આ જો OPQ આ કોણ જો OPQ ને બે વડે ગુણો એટલે આપણને PTQ મળશે હું તમને એક ઉદાહરણ લઉં તો તમને વધારે ખબર પડશે જોજો અહીં કેન્દ્ર આ સીધી રીતે તમને નહીં ખબર પડે કે ભાઈ આ PTQ ક્યારે મળે આ ખૂણો તો કે આ ખૂણાને બે વડે ગુણો તો હું તમને એક બે ઉદાહરણ લઈને તમને શીખવાડું તો તમને થોડું વધારે ખ્યાલ આવશે જોજો બરાબર છે દાખલા તરીકે અહીંયા બારનો બિંદુ ટી છે એમાંથી સ્પર્શકો અહીંયા ટીપી ને PQ આપણે દોરેલ છે ઓ કેન્દ્ર છે આ આપણે જીવા દોરી જીવા તો આપણે કહો છે બહારના બિંદુ T માંથી વર્તુળને સ્પર્શકો દોર PQ PQ બે સમાન થાય જો તો ઈ તો તમને ખ્યાલ છે ને કે વર્તુળને એના બહારના બિંદુમાંથી સ્પર્શકો દોર PP અને PQ બે ની લંબાઈ સમાન હોય ને ઈ તો આપણે આગળના વિડિયો લેક્ચરમાં ભણ્યા એની પહેલાના વિડિયો આગળના વિડિયો લેક્ચરમાં આપણે પ્રમેય સાબિત કર્યો વર્તુળને બહારના બિંદુમાંથી વધુ વધુ કેટલા સ્પર્શકો દોરી શકાય તો કે બે સ્પર્શકો દોરી શકાય તો ટીપી ને ટીક્યો આપણે દોરે હવે બહારના બિંદુમાંથી સ્પર્શકો દોરો અને એના ઈ બે સ્પર્શકોને તમે જીવા માની લો સ્પર્શકોને જોડતો રેખાખંડ દોરો તો આ જીવા થઈ ગઈ જો તો આ જીવા હવે જો આ બે બાજુ સમાન હોય તો પેલા તમે ત્રિકોણ ધારો આ ત્રિકોણ TPQ દેખાય છે તમને કે નહીં દેખાતો જો તો ત્રિકોણ TPQ જો જો આ ત્રિકોણ TPQ એમાં TP ને TQ બે સમાન બાજુ છે તો આપણે તમે નિયમ જાણતા તમને યાદ છે કે ત્રિકોણમાં બે બાજુ સમાન હોય ત્યારે સામેના ખૂણો સમાન થાય ક્યાં બે ખૂણો સમાન થાય કયો નવમા ધોરણમાં ભણ્યાતા ત્રિકોણમાં યાદ છે ને ત્રિકોણમાં બે બાજુના માપ સમાન હોય તો એની સામેના ખૂણો સમાન થાય તો ક્યાં સામેના ખૂણો સમાન થાય જો TP ને TQ માં આ બાજુનો સામેનો ખૂણો P અને આ બાજુનો સામેનો ખૂણો Q સમાન થાય જો તો આ બાજુનો સામેનો ખૂણો Q અને આ બાજુનો સામેનો ખૂણો P સમાન થયો હવે આ બે ખૂણો સમાન છે જોજો એટલે હવે હું એક કામ કરું હું આને ધ્યાન લઉં જોજો ગમે તે માપ ધારું ધારવું પડશે તો જ આપણે સાથે આપણે ખબર પડશે કે આ ખૂણો OPQ એને બે વડે ગુણો ત્યારે આ કઈ રીતે ખૂણો મળે હું આને મેં ધાર લીધો માની લો આને સો ધાર લીધું આ ખૂણો કો ધાર લીધો તો આ ત્રિકોણ PTQ માં એક ખૂણો હોય તો આ બે ખૂણો આ બે બાજુ સમાન છે કારણ કે બહારના બિંદુમાંથી સ્પર્શકો દોરો તો TP અને PQ બે બાજુ સમાન અને ત્રિકોણ આ PTQ માં આ બે બાજુ સમાન તો આ બાજુ સામેનો ખૂણો P ને આ બાજુ સામેનો ખૂણો Q સમાન થાય એમાં એક ખૂણો મેં ટી વડો ધાર લીધો તો આ બે ખૂણા કેટલા કેટલા અંશના થાય કયો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 180 માં જવાબ બાદ કરો તો 80 વધ્યા આ બે ખૂણા કેટલા કેટલા થાય 40 40 ના થાય કે નહીં
હવે જો હું અહીંયા આપણે OPQ કે અહીંયા સ્પર્શ બિંદુ માંથી દોરેલ ત્રિજ્યા થઈ ને સ્પર્શ બિંદુ માંથી દોરેલ ત્રિજ્યા તો આ ખૂણો કેટલા નો થાય કારણ કે આપણે ખબર છે આ આ સ્પર્શક છે અને આ OP સ્પર્શ બિંદુ માંથી દોરેલ ત્રિજ્યા આખો ખૂણો 90 નો થાય ખબર છે કે નહીં તો આટલો ખૂણો કેટલા થાય OPQ આ 40 નો આખો ખૂણો 90 નો ખબર છે કાટખૂણો બને તો આ ખૂણો 50 નો થાય તો જો તો આ ખૂણો 50 નો છે એટલે કેટલા વડે ખૂણો કાટખૂણો મળે બે વડે ગુણો થી મળે જો સાચું થઈ ગયું જો PTQ આપણે લો અહીં PTQ આપણે લીધો 100 નો 2 ગુણ્યા OPQ ખૂણો OPQ કેટલા મળે 40 નો બાજુનો 50 નો મળ્યો જો તો થઈ ગયું સાબિત કે OPQ આપણે 50 નો મળ્યો 50 ને 2 વડે ગુણ્યો ત્યારે આપણે આ ખૂણો મળ્યો હજી એક વખત વધારાનું ઉદાહરણ તમને આપો તો તમને વધારે ખ્યાલ પડશે એક બીજું ઉદાહરણ લ્યો જોઈ હવે આપણે આ ઓ કેન્દ્ર વાળું વર્તુળ બહારના બિંદુમાંથી સ્પર્શકો બહારના બિંદુમાંથી સ્પર્શકો TP અને TQ દોરો આ આપણે જીવા દોને TPQ હવે આપણે સાબિતી કરવાનું છે કે જે આ ખૂણો PTQ છે આનો માપ એ કોને કરતા આ OPQ આ ખૂણા કરતા આ ખૂણો T નો માપ કેવો હોય બમણો હોય સાબિત કરવાનો છે જો તો કે ઓ કેન્દ્ર વાળા વર્તુળની બહારના બિંદુ T માંથી વર્તુળને બે સ્પર્શકો TP અને TQ દોરેલા છે સાબિત કરો કે આ PTQ નું માપ કેવું તો કે 2 * OPQ એટલે કે OPQ ખૂણો છે અને 2 વડે ગુણો ત્યારે આપણે આ ખૂણો મળે જો સીધું તમને જો ખાલી આમ લખાઈ દઉં તો તમે એમ થાય પરીક્ષામાં તમને ગમે તે રીતે ઓ કેન્દ્ર વાળા વર્તુળના બહારના બિંદુમાંથી બે સ્પર્શકો TP અને TQ દોરેલા છે ખૂણો PT Q બરાબર 100 તો ખૂણો OPQ બરાબર કેટલા તો તરત આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછે તો તરત તમને ખબર પડે કે આ ખૂણો 100 નો હોય તો OPQ કેટલા થાય એની અડધો થાય 50 એટલે અહીં લખ્યું PTQ ક્યારે મળે કે આ OPQ ને 2 વડે ગુણો તો એનો અર્થ એવો થાય કે આ અડધો OPQ અને PTQ ની કરતા બમણો તો જો હવે આમાં મેં અહીંયા થાય જો ખૂણો આ 80 નો થાય જો 80 નો થાય PTQ આપણે કેટલો થાય લીધો 80 હવે આપણે ખબર છે અહીંયા આપણે ત્રિકોણ બનાવ્યો આ અને ત્રિકોણ PTQ માં આ TP અને TQ બે બાજુ સમાન છે અને આપણે ખબર છે આ ત્રિકોણ PTQ માં બે બાજુ સમાન હોય તો આ બાજુનો સામેનો ખૂણો આ આ બાજુનો સામેનો ખૂણો સમાન થાય એક ખૂણો 80 નો તો બાકીના બે નો સરવાળો કેટલો થાય આપણે ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણોનો સરવાળો 180 180 માંથી 80 બાદ કરો એક ખૂણો તો બાકીના બે નો સરવાળો 100 તો આ બે ખૂણા કેટલા અંશ ના થાય 50 50 અંશ ના થાય હવે જો હવે આ ખૂણો 50 અંશ નો પણ આ જો સ્પર્શ બિંદુ માંથી દોરેલી ત્રિજ્યા છે એ આખી સ્પર્શક ને કેવું હોય સ્પર્શક ને ન હોય આખો ખૂણો 90 નો એમાંથી અડધો ખૂણો આપી દો 50 નો 90 માંથી 50 બાદ કરો તો આ કેટલો મળશે 40 નો મળશે તો તો મેળવ દો એટલે OPQ છે કે અહીંયા 2 ગુણ્યા 2 40 લેશો તો આ ખૂણો મળશે એટલે કેવા હું માંગે છે ખાસ એ લખો આ અહીંયા આપણે શું કહેવા માંગે છે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને કોઈ પણ કેન્દ્ર વાળું વર્તુળ હોય અને બહારના બિંદુમાંથી બે સ્પર્શકો દોરો બરાબર છે અને બહારના બિંદુ આગળ બનતો ખૂણો અને અહીંયા એટલો ખૂણો આખો ખૂણો નથી જોજો ધ્યાન રાખજો સ્પર્શ બિંદુ સાથે આખો ખૂણો નથી એટલો ખૂણો OPQ આ P અને Q જે સ્પર્શ બિંદુ હોય એને જીવા લઈ લો અને એનો કેન્દ્ર સાથેનો ખૂણો હશે એને બે વડે ખૂણો ત્યારે બહારના બિંદુ આગળ બનતા ખૂણો જેટલો મળે છે તમને પરીક્ષા શું કહેશે કે ઓ કેન્દ્ર વાળા વર્તુળના બહારના બિંદુ T માંથી વર્તુળને બે સ્પર્શકો TP અને TQ આપેલા છે જો ખૂણો PTQ બરાબર 80 હોય તો ખૂણો OPQ શોધો તો તમને નિયમ આવડતો હોય તો તમે તરત કહી શકો આ 80 હોય તો OPQ તો 40 નો મળે આ 100 નો હોય તો 50 નો મળે આ 75 નો હોય તો કેટલા નો મળે 37.5 નો મળે આ 70 નો હોય તો કેટલા નો મળે 35 નો મળે એટલે તમે એ રીતે એને જવાબ આપી શકો તો ખ્યાલ પડ્યો વિદ્યાર્થીઓ આપણે પહેલો રાઇડર જે આપેલો હતો આને હું તમને સાબિત એ કરાવવાનો છું પણ આ રાઇડર તો પૂછાય ન પૂછાય તો આવો એક માર્કનો દાખલો રાઇડર માંથી બનાવે આ ટાઈપનો દાખલો ચોપડીમાં આપ્યો નથી પણ આ રાઇડર તમે જોશો તો ઉદાહરણના સ્વરૂપે આપેલી છે એટલે આ રાઇડર આપેલી છે તો એને આધારિત આવો નાનો પ્રશ્ન બનાવી શકે બરાબર છે તો આ ખાસ તમે ધ્યાન રાખશો એટલે એક માર્ક માટે બહુ અગત્યનો પ્રશ્ન છે પછી એક માર્ક માટે બીજોનો પ્રશ્ન આપણે એક રાઇડર જ છે આપણે સાબિત કરવાની જ છે અને પણ અત્યારે એક માર્ક માટે આમાંથી કેવો પ્રશ્ન પૂછાય જો આપણે શું કીધું
साबित करो कि वर्तुळ ना व्यास ना अंत्य बिंदु ए दोरेला स्पर्शको हवे जो वर्तुळ एक दोरो करू एमा मे व्यास आ दोरो व्यास मानी जो आ ए ने आ बी આ મૂળ સાબિત કરવાનું કે જો તો સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો આ આપણે પ્રશ્ન કે વ્યાસ કોને કહેવાય આપણે હમણાં વર્તુળમાં ભણ્યા હતા ભાઈ વ્યાસ કોને કહેવાય તો આપણે બધા સાથે જાણી છીએ કે કોને વ્યાસ કહેવાય તમે કયો બોલો તો આપણે ખબર છે શું કહેવાય વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય હવે સાબિત કરવાનું છે તો સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો વ્યાસના અંત્ય બિંદુ તો આ એ બી વ્યાસ છે ને અંત્ય બિંદુ એટલે કોણ છે ને અંત્ય બિંદુ વ્યાસ એટલે કે ના છેડા બિંદુ એક વ્યાસનો અંત્ય બિંદુ બી અને બીજો વ્યાસનો અંત્ય બિંદુ હું છે એ વ્યાસના અંત્ય બિંદુ એ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે જો અહીંયા એક અંત્ય બિંદુ બી એ સ્પર્શ સ્પર્શક દોરો તો કેવો દોરાશે જો તો આવો દોરાશે એક બીજો બિંદુ વ્યાસનો અંત્ય બિંદુ એ તો ના આપણે સ્પર્શક દોરો તો આપણે ખબર છે આ રીતે દોરાશે જો તો તો વ્યાસના અંત્ય બિંદુએ જે તમે સ્પર્શકો દોરો એ કેવા હોય છે પરસ્પર સમાંતર હોય છે તમે જો ત્યાં તમને ખબર પડે છે સમાંતર હોય હવે જો કઈ રીતે સમાંતર થાય તમે ધ્યાન રાખો આ તમને પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછા હું પૂછશે તમને કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર કેવા હોય વ્યાસના અંત્ય બિંદુએ સ્પર્શકો તો હું કહેવા છું તમારે પરસ્પર સમાંતર અથવા તમને ખરું ખોટું પૂછાય હું ખરું ખોટું માટે પૂછાય કે વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર લંબ હોય છે આપેલ વિધાન સાચો ખોટું તો તમે તરત જ વર્તુળ દોરો એમાં વ્યાસ દોરો જો તો તમને પરીક્ષા હું પૂછાય કે આપેલ વિધાન ખરું કે ખોટું એમાં પૂછે કે વર્તુળના વ્યાસ હોય દાખલા તરીકે વ્યાસ આમ દોર્યો હોય આમ મૂકો પણ દોરશે આ વ્યાસ મેં દોર્યો કેન્દ્રમાંથી પસાર થતી જીવ અહીંયા પી ના અહીંયા ક્યુ વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર લંબ હોય છે એવું પૂછે ખરું કે ખોટું જાણો તો તમે દોરશો રબકામ કરશો તો તરત તમને ખબર પડી જાય કોઈ પણ વ્યાસ હોય આમ આડો હોય તો ઊભો હોય વ્યાસના અંત્ય બિંદુએ તમે સ્પર્શકો દોરો તો શું થાય પરસ્પર સમાંતર હોય છે એટલે એક મારે માટે એને પૂછી શકે કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો સમાંતર હોય છે કેવા હોય છે તો કે સમાંતર હોય છે અથવા ખરું ખોટું પૂછાય કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે કોઈ ખરો પણ તમને એમ પૂછે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર લંબ હોય છે તો તમે શું લખશો તરત તમને આપણે દોરો પડી જાય કે વર્તુળનો એક વર્તુળ હોય એના વ્યાસ તમે દોરો એના અંત્ય બિંદુએ એટલે કે છેડા બિંદુએ છેડાના બિંદુએ સ્પર્શકો દોરો તો ક્યારે લંબ થાય નહીં કેવા થાય સમાંતર શા માટે સમાંતર થાય એની માટે નિયમ છે જો કારણ કે તેને વ્યાસ એ બી આપણે વ્યાસ દોર્યો એના અંત્ય બિંદુએ આપણે સ્પર્શકો દોર્યા તો એ સમાંતર શા માટે જો તમને એ પણ હું સાબિત કરી બતાવી દઉં તો આમાં તમે જો આ સ્પર્શક છે અને આ ઓએ ઓએ એટલું આ ઓએ શું છે સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા છે એ આપણે ખબર છે સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા છે એ આ સ્પર્શકને કેવું હોય લંબ હોય એટલે 90° નો ખૂણો થયો પછી તો બાજુમાં આ 90° નો સીધી રેખા છે એટલે આ 90° નો ખૂણો થાય અથવા તમે જો આ આ પણ ઓબી પણ હોય છે જો તો ઓબી પણ સ્પર્શ બિંદુ બી માંથી દોરેલી ત્રિજ્યા છે એ પણ સ્પર્શકને લંબ હોય એટલે 90° નો ખૂણો થાય અહીંયા પણ 90° નો ખૂણો થાય હવે જો અહીંયા આપણે ઝેડ બને છે કારણ કે આપણે ખબર છે બે રેખાઓ સમાંતર હોય ને તો એમાં ઝેડ બને જો જો ઝેડ બને ઝેડ બનો તો આ બી પણ સમાન થાય છે આપણે ખબર છે ને સમાંતર રેખા આપણે બે રેખાને સમાંતર રેખા હોય તો આપણે ખબર છે આ બે રેખા સમાંતર હોય તો આપણે ખબર છે આ ખૂણો થાય એટલે માપનો ખૂણો આ થાય અને આ ખૂણો થાય એટલે માપનો ખૂણો આ થાય તો આ બે સમાંતર રેખા હોય તો આમાં ઝેડ બને આ ખૂણો 90° તો આ 90° અહીંયા ઝેડ આમ બની ગયો આ 90° તો આ 90° તો યુગ્મ ખૂણો આમાં એકરૂપ બને છે તેથી કહી શકાય શું થાય નામ આવી જાય ખૂણો આ જે ખૂણો થાય એટલે માપનો ખૂણો આ થાય આ ખૂણો થાય એટલે માપનો ખૂણો આ થાય તેથી યુગ્મ ખૂણો એકરૂપ છે તેથી શું કહી શકાય આપેલ બંને રેખાઓ જે દોરી છે એટલે કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ જે તમે રેખાઓ દોરી છે પરસ્પર કેવી છે સમાંતર હોય છે એટલે યાદ રાખજો વિદ્યાર્થીઓ કે ભાઈ વ્યાસના અંત્ય બિંદુએ કોઈ પણ વર્તુળ હોય વ્યાસના અંત્ય બિંદુએ દોરેલ રેખાઓ કેવી હોય તો કે સમાંતર હોય છે ખાસ ધ્યાન રાખજો આ રાઇડર પણ પૂછે એ પણ આપણે સાબિત કરવાની છે એ હું તમને પછી શીખવાડીશ
પ્રત્યાથી એક માર્કના પ્રશ્ન માટે આવો પ્રશ્ન પૂછાય તો તમારે આ રીતે રકમ કરીને એનો જવાબ તમે ઝડપથી આપી શકો અથવા કાયમ માટે પણ યાદ રાખી શકો. આવું કઈ ગોખવાની વસ્તુ નથી. અને તમે ગમે ત્યારે આવો પ્રશ્ન તમને પૂછાય તો તમે આકૃતિ આ રીતે તમે દોરો, વ્યાસ કે ઉભો વ્યાસ દોરો કે ઘણી વખત આડો વ્યાસ દોરી શકાય. ઘણા વિદ્યાર્થી આડો વ્યાસ દોર્યા તો એના અંતે બિંદુ તમે સ્પર્શકો દોરો તો કેવો મળશે? પરસ્પર સમાંતર મળશે. હવે છેલ્લો પ્રશ્ન લઈ લો. જો હું કેવા માંગે છેલ્લો પ્રશ્ન કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો જો એટલો અડધો અડધા આધાર કરતા આકૃતિ દોરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો બહારનું બિંદુ થોડો વધારે વ્યવસ્થિત વર્તુળ દોરો. આ માની લો બહારનું બિંદુ લઈ લો P, એમાંથી દોરેલા સ્પર્શકો PQ બહારના બિંદુ P માંથી બે સ્પર્શકો PQ નું ક્રિયા બિંદુ વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણો P અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતો રેખાખંડ વચ્ચેનો ખૂણો સ્પર્શ બિંદુ આ સ્પર્શ બિંદુ અહીં ક્યુ છે અહીં સ્પર્શ બિંદુ આર છે અને કેન્દ્રને જોડતો રેખાખંડ દોરો અહીં રેખાખંડ દોરો ત્રિજ્યા થઈ અહીં રેખાખંડ દોરો ત્રિજ્યા થઈ હું કીધું અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો અહીં સ્પર્શ બિંદુ એક ક્યુ છે અને કેન્દ્ર સાથે જોડતો ઉચ્ચ રેખાખંડ મળ્યો અહીં એક બીજું સ્પર્શ બિંદુ આર છે અને કેન્દ્ર સાથે જોડતો રેખાખંડ મળ્યો ઓ આર અને સ્પર્શ બિંદુને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એટલે કે આ ખૂણો આ બે ખૂણો એકબીજાને પૂરક હોય છે. જાણો છો કઈ રીતે પૂરક? હું તમને એક ઉદાહરણ આપું આપણને ખબર છે. અહીંયા તો સ્પર્શ બિંદુ માંથી પસાર થતી ત્રિજ્યા આ ખૂણો તો 90 નો જ હોય. અહીં સ્પર્શ બિંદુ માંથી દોરેલી ત્રિજ્યા આ 90 નો ખૂણો આ બેનો સરવાળો 90 180. હમણાં જ આપણે એક દાખલો ભણ્યા છે આ બેનો સરવાળો 180 હોય તો આ બેનો સરવાળો પણ કેટલો થાય? 180. કારણ કે આખો બેનો ચતુષ્કોણ જો ચતુષ્કોણ ઓ ક્યુ પી આર ચતુષ્કોણના ચાર ખૂણા 1 2 3 4 ચારનો સરવાળો 360 થાય. આ બે તો 90 ના ખૂણા છે આપણે ખબર છે તો આ બે નો સરવાળો પણ આ 90 180 તો એ 360 બાદ કરો તો આ બે નો સરવાળો 180 થાય ને. એ પ્રમાણે કીધું જોઈ લો બરોબર. પહેલા સમજી લો કે સાબિત કરો કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો PQ ને P એની વચ્ચેનો ખૂણો એટલે P અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો સ્પર્શ બિંદુ બંધાયેલો સ્પર્શકો દોરો એટલે કે ઈ ખૂણો તો હું કીધું વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો એટલે કે એક્સ અને સ્પર્શ બિંદુને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો અહીં સ્પર્શ બિંદુ વાય છે એને કેન્દ્ર સાથે જોડો તો ઊંચો રેખાખંડ ઓ વાય અને અહીં સ્પર્શ બિંદુ છે ઝેડ છે એને વર્તુળના કેન્દ્ર સાથે જોડો તો કયો રેખાખંડ મળ્યો? ઓ ઝેડ. બરાબર છે? એટલે કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરો અને એની વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુઓને કેન્દ્ર સાથે જોડો અને ઈ ખૂણો આ બંને ખૂણા એકબીજાને કેવો હોય? પૂરક હોય. એ આપણને ખબર છે કારણ કે વર્તુળનો સ્પર્શક છે સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા 90 એટલે 90 નો ખૂણો અહીંયા જે સ્પર્શ બિંદુમાંથી ત્રિજ્યા દોરી ઓ ઝેડ એ સ્પર્શક ઝેડ એક્સ ને 90 એટલે 90 નો ખૂણો. જો આ ત્રિકોણ આ ચતુષ્કોણ ઓ વાય જે એક્સ ઝેડ એ ચતુષ્કોણ થઈ ગયો એના ચારે ખૂણાનો સરવાળો આપણે ખબર છે 360 તો 90 180 360 બાદ કરો આ બેનો સરવાળો કેટલો મળશે? 180 જ મળશે. એટલે કહી શકાય વર્તુળના બહારના બિંદુમાંથી બરાબર છે એના વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને સ્પર્શકો દોરો અને એની વચ્ચેનો ખૂણો
અને સ્પર્શ બિંદુઓને કેન્દ્ર સાથે જોડતા રેખાખંડ વચ્ચેનો કોણ એકબીજાને કેવો હોય છે? પૂરક હોય છે. તો વિદ્યાર્થીઓ આજના વિડિયો લેક્ચરમાં મેં તમને પહેલા ચાર પ્રશ્નો આગળ જે હોમવર્ક આપ્યું હતું એ સોલ્વ કર્યા હતા અને આજે ત્રણ તમને મેં ખરેખર ત્રણે રાઇડર છે આપણે એને સાબિતે કરવાની છે પછી જ્યારે તમે વેકેશન પૂછે ત્યારે આપણે એને સાબિતે કરશું. પણ એક એક માર્ક માટે પહેલી રાઇડર છે એ એક માર્કના પ્રશ્નના સ્વરૂપમાં પૂછાય કે આ ખૂણો કોનો હતો, આ ખૂણો કેટલો તક 50, આ ખૂણો 90 હતો, આ ખૂણો કેટલો તક 35, આ ખૂણો 110 હોય તો આ ખૂણો કેટલો તો કે 110 ના સંદર્ભમાં બેટર 55 બરાબર એ પછી વર્તુળના વ્યાસની દૂરી લો હોય અને અંત્યબિંદુએ દોરેલા સ્પર્શકો કેવા હોય છે તો કે પરસ્પર સમાંતર અથવા તમને ખરું ખોટું પૂછાય બરાબર કે વર્તુળના વ્યાસના અંત્યબિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર લંબ હોય છે આપણે વિધાન ખરું કે ખોટું તમને ખબર પડી જાય આકૃતિ દોરો ક્યાંય છે એક વેય પરસ્પર કેવા હોય છે સ્પર્શકો વચ્ચેનો ખૂણો તમને આપી દે તો એના કેન્દ્ર સાથેનો ખૂણો કેટલો, એટલે કે સ્પર્શ બિંદુઓ કેન્દ્રને જોડો અને એ વચ્ચેનો ખૂણો કેટલો મળે બરાબર છે. તો આપણે ખબર છે કે આ બે ખૂણા સામે સામેના ખૂણા કેવા થાય? પૂરક હોય. તો જોઈ કીધું કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો એટલે કે P અને સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો, સ્પર્શ બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને કેવો હોય? આ બે બંને ખૂણા એકબીજાને પૂરક હોય છે બરાબર છે. એટલે આ ચતુષ્કોણ છે ને OQPR એ મેં તમને આગળના વિડિયો લેક્ચરમાં કીધું કે આ ચતુષ્કોણ OQPR સક્રિય ચતુષ્કોણ થાય. તમને એમ થશે ભાઈ વર્તુળ તો નથી પણ આ ચારે બિંદુમાંથી તમારે પસાર થતું વર્તુળ દોરવું હોય તો દોરી શકાય. તો વિદ્યાર્થીઓ આજના વિડિયો લેક્ચરમાં આપણે ખૂબ અગત્યના નિયમો ભણ્યા છીએ અને તમે બરોબર કાળજીથી યાદ રાખજો, આવી થોડી વધારે પ્રેક્ટિસ કરજો. આને લગતું પાઠ્યપુસ્તકમાં આ બધા નિયમો માહિતી થોડી વધારે આપેલી છે એ તમે જોજો. આને લગતા ઘણા બધા પ્રશ્નો પ્રેક્ટિસ વર્કમાં આપેલા છે તો તમે સોલ્વ કરશો.